અને યુવતી 5 દિવસ મીઠા વગરનું ખાઈ વ્રત કરે છે, જેમાં સૂકો મેવો અને ફળફળાડી ખાઈને વ્રત કરે છે. માતા પાર્વતીએ ભગવાન શંકરને પામવા માટે આ વ્રત કર્યું હતું. ત્યારથી લઈ આજ દિવસ સુધી ગૌરી વ્રત નિમિત્તે બાલિકાઓ અને યુવતીઓ વ્રત કરે છે. આ વર્ષે કોરોના મહામારીને લઈને મંદિરમાં પૂજા અર્ચના માટે દરેક બાલિકાઓ તથા બહેનો સંક્રમણ ન થાય તે માટે કોરોના ગાઈડલાઈનનો અમલ કરી અને દરેક બહેનો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ગૌરી વ્રત પૂજા કરશે. ઘણી બધી દીકરીઓ કોરોના મહામારીથી બચવા પોતાના ઘરે રહી જ્વારાની પૂજા આરતી કરી ગૌરી વ્રતની ઉજવણી કરશે. આરંભ થયો સવારના 5 વાગ્યાથી. સવારના 9 વાગ્યાથી જય પાર્વતીની વ્રતની પૂજા કરવામાં આવી. એની અંદર દીકરીઓ અભીર ગુલાલ કંકુ બિલીપત્ર દૂધ પંચામૃત લઈ અને ગોળાનાથી પૂજા કરી અને પોતાના જીવનને સાર્થક બનાવવા માટે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ આગળ વધી અમારું જીવન સાર્થક બનાવો, અમને પતિદેવ પણ સારા મળે એના અનુસંધાનની અંદર આજથી 5 દિવસ સુધી આ લોકો જય પાર્વતી વ્રત કરી અને મોરું ખાઈ અને આનું ઉત્સવ બનાવવા છે. નમઃ શિવાય. આ વ્રત અષાઢ શુદ્ધ 13ના દિવસે ચાલુ થાય છે અને બીજના દિવસે પૂર્ણ થાય છે. આમાં 5 દિવસ બધી દીકરીઓ જે નાની મોટી તે ભૂખી રહે છે, મોડું ખાય છે અને તે માને છે કે આમ કરવાથી ભગવાન એમના પર પ્રસન્ન થશે અને એમનું આગળનું જીવન ઘણું સારું થશે. અને કોઈ બી દીકરીઓ હોય તે પોતાના આગળના ભવિષ્ય માટે, સારું ભવિષ્ય માટે આ વ્રત કરતી હોય છે. મેં પણ આ વ્રત કર્યો છે. ભાવનગરથી સુરત જળમાર્ગ પરિવહન કરતી ઘોઘા હજેરા રોપેક્સ ફેરી સર્વિસને વાર્ષિક મેન્ટેન